પાડીની ડોક્ટર વિજયભાઈ સિંઘાનિયા શાળામાં પુસ્તક મેળાનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. પાડીની ડોક્ટર વિજયભાઈ સિંધિયાની ઇંગ્લિશ મીડિયમ શાળા ખાતે આજરોજ ગુરુવારના 3 દિવસ માટે પુસ્તક મેળાનું પ્રદર્શન પાડી ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ડિરેક્ટર રેવતી શ્રીનિવાસનની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને વલસાડ ખાતે ડૉક્ટર વિજયભાઈ સિંઘાનિયા સ્કૂલ જે રીતે ટૂંક સમયમાં પ્રોગ્રેસ કરી રહી છે, એ સ્કૂલની અંદર આજે ડૉક્ટર અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે પણ કહી શકાય એ રીતે કાર્નિવલ હતો, અને આ પ્રકારનો જે ફેસ્ટિવલ હોય છે જે રીડિંગ મટીરિયલ, નવી બુક્સ, નવા વિદ્યાર્થીઓ માટે સારું સાહિત્ય પૂરું પાડે છે એવી યોજના જે સ્કૂલના મેનેજમેન્ટે અને પ્રિન્સિપલ્સને કરી છે એને હું અભિનંદન આપું છું, અને દરેક આજુબાજુની સ્કૂલો એનો ફાયદો ઉઠાવશે એવી આશા રાખું છું, અને સ્કૂલને મારી સંપૂર્ણ શુભેચ્છા આપું છું. અને સ્કૂલના ડિરેક્ટર મિસિસ રેવતી શ્રીનિવાસન, એમને પણ મુંબઈ ખાતે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો છે, એમને પણ ખાસ અભિનંદન. કે આ સ્કૂલ એમના માટે એક એકદમ સારી સગવડો પૂરી પાડશે અને સારું શિક્ષણ આપશે, અને સ્કૂલમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને એમનું આખું કેરિયર બનાવે એવી મારી શુભેચ્છા. સ્પેશિયલ ડે હે ઇસલિયે ક્યોંકિ આજ ડૉક્ટર અબ્દુલ કલામ જી કા બર્થડે હૈ ઓર શંકર ડાયનિસ ભી હૈ. હમ ચાહતે હૈ કે બચ્ચે ખુદ પઢે ઓર બુક્સ પઢે, જો ટેક્સ્ટ બુક્સ કે અલાવા ઓર એક્સ્ટ્રા નોલેજ કી જો બાત હોતી હૈ ઉસકે લિયે કાફી બુક્સ પઢે. મુજે બહોત ખુશી હૈ કે આજ કનપાઈ જી યહાં પે આયે હમારે સ્કૂલ મેં ઓર બચ્ચો સે બાત કી હૈ. ઓર મેરે ખ્યાલ સે ये स्कूल बहुत ही प्रोग्रेसिव होता जा रहा है. मुझे मेरे अभिनंदन इनके प्रिंसिपल को और सारे बच्चों को जो इन्होंने इतना बढ़िया प्रोग्राम. પુસ્તક પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે. પૂર્ણાહુતિના દિવસે કુગાંગ સેફ હંસા કાર્યએ ખાસ હાજર રહેશે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.